કચ્છમાં 16 દિવસમાં જળસંચયના 40% કામ પૂર્ણ થયું છે. લક્ષ્યાંકથી 15% દૂર છે. સરકાર ચોકી ઉડી હતી. પ્રભારી, સહપ્રભારી, કલેક્ટર અને મોવડીને કામ પૂર્ણ કરવા આદેશ કર્યો હતો. ઝડપે સમય મર્યાદામાં લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્રને વિદ્યુત વેગી કામ કરવા આદેશ કરાયું હતું. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ કાળઝાળ બની છે. ખાસ કરીને નર્મદા ડેમનું તળિયું દેખાઈ જતાં સરકાર રાજ્યભરમાં લોકોને પીવાનું પાણી પહોંચાડવા માટે મરણીયા પ્રયાસ કરી રહી છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ગુજરાતના સ્થાપના દિન 1 મેથી લઈને 31 માર્ચ સુધી પૂરા 1 માસ દરમિયાન સુજલામ સુફલામ યોજના હેઠળ જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વરસાદી પાણીનું એક એક ટીપું બચાવવા માટે અને સંગ્રહ કરવા માટે આ અભિયાન છેડવામાં આવ્યું છે. ત્યારે કમનસીબે કચ્છમાં ભુજ સહિત જિલ્લાભરમાં આજે 17 દિવસ દરમિયાન માત્ર ને માત્ર 40% જેટલા જળસંચયના કામો થયા છે. સરકારી રિપોર્ટ અનુસાર કચ્છમાં 40% જળસંચયના કામો થયા હોવાથી ખુદ સરકાર ચોકી ઉઠી છે અને જળસંચયના કામ માટે પ્રભારી બિપિન દવે અને સહપ્રભારી પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા રોજબરોજ દરેક તાલુકામાં બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. બીજી તરફ અનુસૂચિત જાતિ જનજાતિ રાષ્ટ્રીય આયોગના સભ્યો સુનિલ સિંધીને હમણાં કચ્છમાં 1 સપ્તાહ સુધી કેમ્પ કરવા ભાજપના મોવડી મંડળે અને સરકારે આદેશ કર્યો છે. જળસંચયના કામોમાં તેમની હાજરી અવશ્ય હોવી જોઈએ તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક યોજી જળસંચયના કામની સમીક્ષા કરી રહ્યા છે. સવાલ એ ઉપસ્થિત થાય છે કે 16 દિવસ પૂરા થયા અને આજે 17મા દિવસનો પ્રારંભ થયો છે ત્યારે આ 16 દિવસ દરમિયાન સરેરાશ 50%થી ઉપર કામો પૂર્ણ થવા જોઈએ. તેને બદલે 40% કામો પૂર્ણ થયા છે. આમ કામગીરીની સરેરાશને ધ્યાને રાખતા આ 15 દિવસમાં સરેરાશ 17% કામ લક્ષ્યાંકથી દૂર રહ્યા છે, જે સમગ્ર બાબત તપાસને પાત્ર બની છે. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી કચ્છનું સરેરાશ તાપમાન 44 ડિગ્રીની આસપાસ હોય ત્યારે વાસ્તવમાં જળસંચયના કામો કરવામાં પણ ગરમી મહત્વની ભૂમિકા ભજવે છે. સતત ગરમીના કારણે કામગીરીનું લક્ષ્યાંક 15 દિવસમાં પૂર્ણ થયું નથી તે વાસ્તવિકતા છે. પરંતુ હવે માત્ર 14 દિવસ બાકી છે ત્યારે જળસંચયના કામ 100% લક્ષ્યાંક પૂર્ણ કરવા કમર કસવી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સરકાર પણ આ બાબતે ખૂબ જ ગંભીર બની છે. પ્રભારી, સહપ્રભારી, કલેક્ટર અને પ્રદેશમાંથી મોકલવામાં આવેલ મોવડી વગેરે આ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે કટિબદ્ધ બન્યા છે.